શિહોરના સ્મશાન વિસ્તારમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી હરિહર આશ્રમના મહંતની લીલા ગાંજાના છોડ તથા સૂકા ગાંજાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. સિહોરના સ્મશાન વિસ્તારમાં મોડી રાત્રિના સમયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી લીલા ગાંજાના છોડ તથા સૂકો ગાંજો મળે રૂપિયા 22,832ના મુદ્દામાલ સાથે હરિહર આશ્રમના મહંતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવની જાણવા મળતી માહિતી મુજબ સિહોરના હરિહર આશ્રમના મહંત જમનાદાસ અંજુમનની હરિહર ગાંજાનું વાવેતર કરતાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળી હતી. આ માહિતી મળતા એસઓજીના અધિકારીઓએ મોડી રાત્રિના સમયે વોચ ગોઠવી જેરામિયા તળાવ સ્મશાન વિસ્તારમાં રેડ કરી હતી. દરમિયાન લીલા ગાંજાના છોડ નંગ 15 કિંમત રૂપિયા 2,015 તથા સૂકો ગાંજો 447 ગ્રામ મળી 22,832ના લીલા છોડ અને સૂકો ગાંજો સાથે હરિહર આશ્રમના મહંત જમનાદાસને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે હરેશભાઈ ઉલવાએ સિહોર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની વધુ તપાસ સિહોર પોલીસ મથકના PSI JB પરમાર ચલાવી રહ્યા છે. આમાં ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સિહોર પોલીસ વિસ્તારમાં સિહોર શહેરમાં જે ગુંદાલા રોડ છે ત્યાં એક હરિહર આશ્રમ આવેલ છે. તે આશ્રમમાં તપાસ કરતાં ત્યાં 15 જેટલા લીલા છોડ મળી આવેલ છે ગાંજાના. આ ઉપરાંત 447 ગ્રામ જેટલો સૂકો ગાંજો પણ મળી આવેલ છે. આ બંનેની કિંમત 22,800 જેટલી થાય છે. આમાં જે મંદિર છે, આ મંદિરના જે આશ્રમના મહેંત છે જામુનદાસ કરીને એક માણસ છે, આની અટકાયત કરવામાં આવેલ છે. આ માણસ દ્વારા બીજા કોઈ માણસને આ ગાંજાનું વેચાણ કરવામાં આવેલ છે કેમ, ત્યાં ભૂતકાળમાં પણ કંઈ ગુનામાં સંડોવાયેલા છે કેમ, આ બધા મુદ્દાની તપાસ અત્યારે ચાલુ છે. આમાં કાયદેસરનો ગુનો સિહોર પોલીસમાં દાખલ કરી આગળની તપાસ કરવામાં આવે.